નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, વર્ષભરમાં કુલ 24 એકાદશી આવે છે, એટલે કે એક મહિનામાં 2 વખત એકાદશીનું વ્રત કરવાનું હોય છે. મહિનાની 11મી તિથિએ આ 11મા વ્રત કરવામાં આવે છે, કે જેમાંથી પોષ મહિનાની અને શ્રાવણ મહિનાની જે શુક્લ પક્ષની એકાદશી છે તેને પુત્રદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે, કે જે બંને એકાદશીનું ફળ એક સમાન ગણવામાં આવ્યું છે, કે જે છે પુત્રદા એકાદશી. એવું કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરવાથી સાથે જ ભગવાન વિષ્ણુની તથા માતા લક્ષ્મીની આજે પૂજા કરવામાં આવે છે તો તેમના આશીર્વાદની તો પ્રાપ્તિ થાય જ છે, પરંતુ સાથે સાથે જે કોઈ દંપતીને સંતાન સુખ મળતું ન હોય, સંતાન સુખ પ્રાપ્ત થઈ શકતું ન હોય, તો તેમના માટે આ એકાદશી સૌથી ઉત્તમ છે. જે સ્ત્રીઓનો વારંવાર ગર્ભપાત થઈ જતો હોય તેમને આ પુત્રદા એકાદશીનું વ્રત જરૂરથી કરવું જોઈએ, તેને અવશ્ય સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. ચાહે તે પછી બાળક પણ હોઈ શકે અને બાળકી પણ હોઈ શકે છે, પરંતુ આ એકાદશીનું વ્રત કરવાથી સંતાન સુખ જરૂરથી મળે છે એવું આ એકાદશીનું વિધાન છે. આ એકાદશીનું વ્રત કરવાથી વંશ વેલો પણ વધે છે અને આપણા સંતાનો પર આવતી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. ઘણા લોકો આ એકાદશીનું વ્રત સંતાન સુખ માટે નથી, પરંતુ જે પોતાનું સંતાન હોય તેના સુખાકારી જીવન માટે તથા લાંબા આયુષ્ય માટે પણ વ્રત કરતા હોય છે. એટલા માટે આ વ્રત સ્ત્રીઓ માટે સૌથી ઉત્તમ છે, કે જેને બાળક ન હોય તે પણ આ વ્રત કરી શકે છે અને જેને બાળક હોય તે પણ આ વ્રત કરી શકે છે. તો આવો હું આપને જણાવું કે આ પુત્રદા એકાદશી આ 2024માં ક્યારે આવે છે તથા તેનો પૂજાનો શુભ સમય શું છે, ક્યારે વ્રત કરવાનું છે, તથા આ એકાદશી પર એક દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે કે જેના વિશે પણ હું આપ સૌ લોકોને જણાવીશ. તો આ પોષ મહિનાની સુદ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 20 જાન્યુઆરી 2024 સાંજે 7:26 થાય છે, કે જે પૂર્ણ 21 જાન્યુઆરીએ સાંજે 7:26 થાય છે. એટલા માટે ઉદ્યાતિથિને કારણે એકાદશીનું વ્રત 21 જાન્યુઆરી 2024 ને રવિવારના દિવસે કરવામાં આવશે, તથા આ દિવસે જે ભગવાનની પૂજા કરવાની હોય તેનો સૌથી ઉત્તમ સમય શુભ સમય કહીએ તો સવારે 8:34 થી બપોરે 12:32 સુધીનો રહેશે, તથા આ દિવસે એક દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે કે જે 21 તારીખ સોમવાર સવારે 7:26 શરૂ થાય છે, કે જે સાંજે 7:23 સુધી છે. જો આ સમયમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે તો વિશેષ પુણ્યફળ મળે છે, તથા આ સમયમાં જો વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે તો સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળે છે. એટલું જ નહીં, પરંતુ જો આ સમયમાં દાન ધર્મ કરવામાં આવે છે, દાન પુણ્યનું કાર્ય કરવામાં આવે છે, ગરીબોને જમાડવામાં આવે છે, તો તેનું પણ વિશેષ ફળ મેળવી શકાય છે. તો આ દુર્લભ સંયોગનો લાવો લેજો અને તેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ કરજો. તથા એવું પણ કહેવાય છે કે જે કોઈએ પોતાના સંતાનો માટે આ એકાદશીનું વ્રત કર્યું હોય તો તેનાથી તેના સંતાનને તો તેનું ફળ મળે જ છે, પરંતુ સાથે સાથે જેને આ વ્રત કર્યું હોય તેને પણ મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, અથવા તો ભગવાનનો ધામ વૈકુંઠ મળી જાય છે. એટલા માટે આ એકાદશી ઉત્તમ રહેવાની છે. જે કોઈ વ્રત કરતા હોય તે લોકો આ સમયે વ્રત કરે, અથવા તો જે કોઈએ આજ સુધી વ્રત ન કર્યું હોય તો તે પણ આ એકાદશીનું વ્રત કરે અને વ્રતથી મળતા ફળની પ્રાપ્તિ કરે. તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ એકાદશીનો મહિમા જાણીશું, વ્રતનું વિધાન જાણીશું, સાથે જ આ એકાદશીની પુણ્ય પવિત્ર એવી વ્રતની કથા પણ સાંભળીશું કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે. તો જે લોકો એકાદશીનું વ્રત કરે છે તે કથા જરૂર સાંભળે, તથા જે કોઈ વ્યક્તિ કોઈ કારણોસર વ્રત કરી ન શક્યા હોય તે લોકો પણ જો માત્ર કથાનું શ્રવણ પણ કરે છે તો તે પણ એકાદશીનું ફળ મેળવી શકે છે. તો આશા છે કે આપ સૌ લોકોને હવે આ પોષ મહિનાની પુત્રદા એકાદશીની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે અમે નિત્ય વિડીયો અમારી ચેનલમાં મૂકીએ છીએ, કે જેમાં આવી જ અવનવી માહિતી આપ સૌ લોકો સુધી પહોંચાડી છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.